સોનિયા ગાંધીની પૂછપરછોએ તે કરી હતી અને કોંગ્રેસના નેતા ઉપર છેતરપિંડી અને નાણાંની ગેરઉપયોગ દ્વારા કોર્ટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી સવારે 11:30 વાગે ઘરેથી નીકળીને 11:45 કલાકે ઈડીની ઓફિસ પહોંચ્યા હતા. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ છે તે થઈ અને જેનો દેશભરમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અમદાવાદના સરદાર બાગ ખાતે પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમાં જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી અને કાળા વસ્ત્ર પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને આ ભાગરૂપે આજે ગુજરાતમાં પણ અમદાવાદ રૂપાલી સર્કલ આગળ આ કાર્યક્રમ રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું માને છે કે અમને કોઈ સવાલ નહીં કરો. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે મોંઘવારી ઉપર અમારી સાથે કોઈ વાત ન કરો. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે દેશમાં જે અરાજકતા છે એના ઉપર કોઈ સવાલ ના કરો. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પહેલા 2014 પહેલા જે ભાષણો કરતી હતી, માન્ય પ્રધાનમંત્રી જે ભાષણો કરતા હતા, એ રૂપિયો ગગડતો જતો હોય એનું ભાષણ હોય, મોંઘવારીનું ભાષણ હોય, દેશની સરહદો સલામત નથી એ ભાષણો હોય, એ તમામ માન્ય પ્રધાનમંત્રીના ભાષણો આજે કોંગ્રેસ દેશમાં ને દુનિયામાં બતાવી રહી છે. ભાજપને મરચા લાગે છે, માન્ય પ્રધાનમંત્રી સહન કરી શકતા નથી, સવાલો ઉભા થાય એના જવાબો આપી શકતા નથી, એટલે ખોટા કેસો કરીને ખોટી તપાસ એજન્સીઓ નિમિત્તે કોંગ્રેસ સવાલો કરે છે. એને ડરાવવાના કાર્યક્રમો કોંગ્રેસ લડાઈ લડે છે લોકશાહીની, એને ધમકાવવાના કાર્યક્રમો ખબરદાર, જો અમને પૂછું તો જેલમાં નાખી દઈશું. કોંગ્રેસને સમજવામાં ભારતીય જનતા પાર્ટી ભૂલ કરે છે. અંગ્રેજોને આ દેશમાંથી ખદેડ્યા, અંગ્રેજોને આ દેશમાંથી દેશવટો આપ્યો, લાખો યુવાનો જેલમાં સબડીને મરી ગયા, શહીદ થયા, ફાંસીના ફંદે લટકી ગયા, એ કોંગ્રેસને અંગ્રેજો ડરાવી નથી શક્યા, અંગ્રેજો એને પાછી નથી પાડી શક્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ ડરાવવાની, ધમકાવવાની, ગુલામ બનાવવાની માનસિકતાની સામે કોંગ્રેસ આજે ધરણાનો કાર્યક્રમ આપીને બેઠી છે. આવતા દિવસોમાં જેટલી એજન્સીઓને જેને જ્યાં બોલાવવા હોય ત્યાં બોલાવો. કહીએ છીએ તમારામાં તાકાત હોય એટલા કેસો કરો, અને કહીએ છીએ કે કેટલી લંબી જેલ હૈ તેરી દેખી હૈ ઓર દેખેંગે, આ નારા સાથે કોંગ્રેસ રોડ ઉપર છે અને લડાઈઓ લડશે. સરકારે પરિપત્ર કરી દીધા બાદ વેબસાઇટમાં સુધારો ન કરવામાં આવતા ગરીબ ખેડૂતો